આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સાંપ્રત. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ જાણીતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર દિનેશ નાકરાણી સાથે જયેશ રાવલે લીધેલી મુલાકાત, અને ત્યારબાદ અંડર 19 ક્રિકેટ કોચ શ્રી કુલદીપસિંહ જાડેજા સાથે જયેશ રાવલની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, આપણે જેમની સાથે વાત કરવા જઈ રહ્યા છે એ છે શ્રી દિનેશભાઈ નાકરાણી. આ કચ્છી ક્રિકેટરે કચ્છનું જ નહીં સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે જ્યારે તેઓ યુગાન્ડાની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામ્યા ક્રિકેટર તરીકે. અને આપણે એમની સાથે વાતચીત કરવાનું ગૌરવ છે. સૌથી પહેલાં તો દિનેશભાઈ, આપ મને લાગે ફાધરના કે તમારા વ્યવસાય અર્થે યુગાન્ડા ગયા હશો અને પછી રમવાનું શરૂ કરી દીધું હશે. સૌ પ્રથમ તો હું આકાશવાણી નો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મને આજે યુવાઓને માર્ગદર્શન મોકો આપ્યો. તમે મને વાત કરી કે ધંધા અર્થે, પણ ના, એવું કઈ નથી. હું જ્યારથી સમજી લો કે 18 વર્ષથી ક્રિકેટ ચાલુ કર્યું મેં, તો ત્યારે સમજી લો કે ક્રિકેટ પાછળ જ મારી ખૂબ મહેનત હતી. તો પછી સમજી લો કે આપણે અહીંયા દૂર રમ્યો, 9 રમ્યો, સૌરાષ્ટ્રથી 20 થી રમ્યો, રણજી ટ્રોફી બી રમી ચુક્યો છું સૌરાષ્ટ્રથી. તો પછી સમજી લો કે ત્યાં આપણે યુગાન્ડામાં, એટલે કે બધા દેશોમાં લીગ ચાલુ છે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ બધા દેશોમાં રમાય છે. તો હું ત્યાં રમવા ગયેલો યુગાન્ડા માટે, ખાલી રમવા માટે, ધંધા સાથે નતો ગયેલો, ખાલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા ગયેલો. ત્યાં મારું પરફોર્મન્સ થયું તો એ લોકોએ મને એપ્રોચ કર્યો કે અમે તમે અમારું પાસપોર્ટ આપી, તમે અહીંયા રહેવાસી આપી, તો તમે અમારા દેશ પરથી રમી શકો. તો આપણે 6 મહિનાનો ટાઈમ માંગેલો, તો આપણે 6 મહિનામાં એ લોકોને એગ્રી કર્યા કે ના ના, હું રમીશ અહીંયા મૂકીને બધું એમ. તો એ પ્રમાણે મારે ત્યાંથી ક્રિકેટ જર્ની ચાલુ થઈ હતી. એટલે કોઈ ધંધા છે કે નતો ગયો, પણ ક્રિકેટ. એટલે બહુ જ સરસ ઘટના છે કે ક્રિકેટને કારણે તમે વિદેશમાં એટલી બધી સારું પરફોર્મ કર્યું કે એક આખા દેશે તમને એની નાગરિકતા આપીને એના દેશ વતીથી રમવાનું તમને ઇન્વિટેશન આપ્યું. તમારા ખેલ પ્રેમીઓ છે એમાં એક ઓલરાઉન્ડર તરીકે જાણીતા છો જી. અને જે ક્રિકેટની જર્ની શરૂ થઈ તમારી સૌરાષ્ટ્રમાં શરૂ થઈ ને? જી જી સર, સૌરાષ્ટ્રથી શરૂ. એટલે ક્યાં, કયા સિટીમાંથી શરૂ કર્યું સૌરાષ્ટ્રમાં? મેં ડિસ્ટ્રિક્ટ લેવલ હું કચ્છ વતી રમ્યો, ભુજ વતી. બરાબર. ત્યારબાદ ત્યાં પરફોર્મન્સ કરીને જે સૌરાષ્ટ્રની જે ટીમ બને, સ્ટેટ લેવલની ટીમ, અંડર 19માં બી સિલેક્ટ થયો, અંડર 23માં હું હાઈએસ્ટ વિકેટ ટેકર હતો સૌરાષ્ટ્ર વતી. હું આખા ઓલ ઇન્ડિયા અરે હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. આપણે ત્યારબાદ મને રણજી ટ્રોફીમાં બી રમવાનો મોકો મળ્યો અહીંયાથી. પછી વધતા જતા કોમ્પિટિશનના કારણે મેં ડાયરેક્ટ આઈસીસીની ટુર્નામેન્ટ રમવા મળે, વર્લ્ડ કપ ક્વોલિફાયર એવી બધી ટુર્નામેન્ટ રમવા મળે, એટલા માટે મેં યુગાન્ડાનો જે પ્રસ્તાવ હતો એ મેં સ્વીકાર કર્યો ત્યાંથી. તો દિનેશભાઈ, ખાસ તો જાણવાની ઈચ્છા એવું થાય છે કે ક્રિકેટના ગ્રાઉન્ડમાં કેટલાય લોકોને આપણે કેમેરાથી તો જોઈએ છીએ, પણ તમને રૂબરૂ કેટલાય ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળ્યો હશે, એમને મળવાનો મોકો મળ્યો હશે, તો એવા તમારા જે અનુભવ હોય કોઈ ક્રિકેટરો સાથેના એની વાત કરો ને. હા, તો અત્યાર સુધીમાં જેટલા બી ક્રિકેટ રમે છે અત્યારે આપણે ઇન્ડિયાની ટીમમાં, એમાં એક વિરાટ કોહલી સાથે હું કદી રમ્યો કે એના જોડે કે એના સામે કે કદી એને મળ્યો નથી વિરાટ કોહલીને. બાકી એના સિવાયના જેટલા બી ક્રિકેટરો છે એ લોકો જોડે હું રમી પણ ચૂક્યો છું, એના સામે પણ રમી ચૂક્યો છું એમ. એટલે પૂજારા અને હું, હા, જ્યારે હું સૌરાષ્ટ્રમાં રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયો સૈયદ મુસ્તાક અલીમાં, ત્યારે મારા રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકર એ મારા બધા ટીમમેટ હતા. ને બરોડાની ટીમમાં ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, મુનાફ પટેલ, એ લોકો બરોડાની ટીમમાં હતા. પછી મુંબઈની ટીમમાં રોહિત શર્મા, અજિંક્ય રાણે, ધવલ કુલકર્ણી, સાદુર ઠાકુર, સૂર્યકુમાર યાદવ, અને એ આખી ફૂલ સાઈડ મુંબઈની ટીમમાં હતી. મહારાષ્ટ્રની ટીમમાં હતા કેદાર જાદવ, એ જે બધા છે ઇન્ટરનેશનલ ક્રિકેટરો, એ બધા આપણે ઋતુરાજ ને બધા સમજી લો કે આની ટીમમાં હતા, આપણે મહારાષ્ટ્રની ટીમમાં. હા, ઋતુરાજ ગાયકવાડ. મેં છે મારા લાઈફમાં તો સમજી લો કે વિરાટ કોહલીને મૂકીને બધા સાથે રમવાનો, ને મને રહેવાનો જેના સાથે મોકો મળ્યો છે ને 15 દિવસ, એમએસ ધોની છે. લોકો એની પાછળ ગાંડા જ. આજે ઇન્ટરનેટમાં, આજે રિટાયર થયા પછી પણ ધોનીના વિડીયોસ છે ને ફેસબુકમાં અને યુટ્યુબમાં સૌથી વધારે જોવાતા વિડીયોમાંથી છે ઇન્ડિયન ક્રિકેટરમાં. 15 દિવસ એમની જોડે હું રહ્યો, 15 દિવસ એમની જોડે ટ્રેનિંગ કરી, એમના જોડે જીમ કરી, એમના જોડે જ બધું કર્યું, નેટ પ્રેક્ટિસ બધું. 15 દિવસનો મને મોકો મળેલો મારા લાઈફમાં, એ બહુ મને બહુ મારા યાદગાર પળમાંથી એક પડશે એ વાળી. એ પણ એમ, તમે કેપ્ટન થઈ ગયા પણ તમે જેટલી મહેનત કરો એટલી જીમમાં ને બધી જગ્યાએ મહેનત કરે. જી જી જી, એ સમજી લો કે જયારે કરંટ રમતા હતા અમે જયારે મળ્યા, તો આપણે તો સમજી લો કે થોડી મહેનત કરીને નીકળી જતા હોય કેમ પતે, એટલે એ સમજી લો ને કે 2.5 કલાક જીમમાં,
પછી ગ્રાઉન્ડ આપણે તો 20 મીટર 50 મીટર ને સ્પ્રિન્ટ મારતા હોય, 200 મીટર ની સ્પ્રિન્ટો મારતા ત્યારના ટાઈમમાં. તો એ લોકોની જે મહેનત છે, એ લોકોને ખરેખર આપણે જોઈને એવું થાય કે ના ના, ખરેખર એ લોકોને હક છે કે અહીંયા આટલા પૈસા મળવા એ લોકો લાયક છે, ને એ લોકો પછી ગ્રાઉન્ડ સિવાય બી એટલી બધી મહેનત કરી રહ્યા છે બધા. દિનેશભાઈ, આમ દરેક માણસનો ફેવરિટ પ્લેયર હોય છે, મને સચિન તેંડુલકર બહુ ગમે છે. એટલે જો ફેનની વાત કે પ્લેયર ગમતો નથી એવું નથી, પણ એમ સચિન છે ને એના જેવું મને કાંઈ ન ગમે એમ. અને મારા પપ્પાને પણ સચિન બહુ જ ગમતો હતો. તો તમારાય કોઈ ફેવરિટ પ્લેયર હશે, તમને ગમે શું કામ છે એ થોડીક વાત કરો ને. મને મારા ફેવરિટ પ્લેયરમાં એમએસ ધોની જ આવે. કારણ કે એમએસ ધોની છે આખું જે ઇન્ડિયાનું સ્ટ્રક્ચર હતું ક્રિકેટનું, એ આખું બદલી કાઢ્યું. પેલા તમને બી ખ્યાલ હશે કે કોઈ બી છોકરો સિલેક્શનમાં જતો તો એની ટેકનિક ના હોય તો સિલેક્ટ ન થતો. પેલાના સિલેક્શન છે ને ઓપન નેટમાં થતા, મેચ રમીને કે સ્કોરબોર્ડ જોઈને સિલેક્શન થતા નહીં, એ નેટમાં બોલાવો. અત્યારે ડિસ્ટ્રિક્ટ નું જે પ્રક્રિયા છે કે તમે નેટમાં છોકરાને બોલાવે ને એમાં એ જોવે કે કેવું ડિફેન્સ કરે છે, કેવું રમે છે. તો ઓલ અબાઉટ ટેકનિક થી સિલેક્શન થતું. જયારે ધોનીએ જયારે ભારત ક્રિકેટમાં પહેલો જ એવો ખેલાડી છે કે ટેકનિક સાઈડમાં મૂકી દીધી, એને એવું જ કીધું કે પરફોર્મન્સ કરો ને ક્રિકેટ રમો બસ. ટેકનિક બેકનિક એ તમારા કુદરતી જે તમને દેન દીધી છે, એ દેન થી તમે ક્રિકેટ રમો ને પરફોર્મન્સ કરો ને તમે સિલેક્ટ થાવ. એ ધોની નું મને આ જે સ્ટેપ ઇન્ડિયા માટે એને કર્યું છે ને, એ બહુ જ સરસમાં સરસ સ્ટેપ છે. એટલે મારો ફેવરેટ પ્લેયર ધોની જ છે. પાછું એને આ બધું નાખ્યું, ફિટનેસ ટેસ્ટ નાખી સિલેક્શન માટે. હા, એટલે ધોની નો જયારે હું 15 દિવસ એમના જોડે રહ્યો ને, તો ત્યારે ઈ પિક્ચરમાં બી કહેલું એને, ને ત્યારે બી કહેલું હતું એમને છોકરાઓને કે તમે જ્યાં સુધી પ્રેશર બિલ્ડ નહીં કરી શકો સામેની ટીમમાં, સામેવાળી ટીમમાં વન ડે ક્રિકેટમાં, તો તમે સમજી લો કે એના સાથે તમે ખરી હરીફ નહીં કરી શકો. પ્રેશર બિલ્ડ મારો મતલબ કહેવાનો કે સિંગલ જ્યાં સુધી તમે રોકી નહીં શકો સામેવાળી ટીમના, ત્યાં સુધી તમે એ લોકોમાં પ્રેશર બિલ્ડ નહીં કરી શકો. સિંગલ ત્યારે જ રોકાશે કે તમે એકદમ ફિટ હશો ત્યારે. એ સંદેશ એને ટીમને આપ્યો. એ ટીમ એ સંદેશાના કારણે અત્યારે આપણી વર્લ્ડ આખામાં આપણી ફિલ્ડિંગમાં સર્વશ્રેષ્ઠ છે. આપણી ફિલ્ડિંગમાં અત્યારે તો જો કે અત્યારની કરંટ ટીમમાં મને રવિન્દ્ર જાડેજા સૌથી વધારે ગમે છે, અને અત્યારે એનું પરફોર્મન્સ એવું છે. કારણ કે સ્ટમ્પ આંટી જ દે છે દર વખતે. આપણી દેશની વાત જ હોતી એટલે વાત બરાબર છે, પણ હવે આપણે ટેલિવિઝનને કારણે આખી દુનિયાનું ક્રિકેટ જ્યારે જોઈએ છે અને એમાંય જુદા જુદા ખેલાડીઓ આપણી નજર સામે આવે છે, તો એમાં તમારા ગમતા ઇન્ટરનેશનલ કોઈ ખેલાડી હોય કે જેના વિશે થોડીક વાત કરવાની ઈચ્છા થાય? સૌથી ગમે તો મને, મેં તમને કીધું મારા ફેવરેટ પ્લેયર તો એમએસ ધોની છે, છતાં બી સમજી લો કે હું જે ક્રિકેટ રમ્યો છું ને, મને ઓન ફિલ્ડ કોઈ એમ પ્રેક્ટિકલી એના સિવાય કોઈ ગમતું હોય એપ્રોચની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ, તો એ સુરેશ રૈના છે. કારણ કે એનો એપ્રોચ ગ્રાઉન્ડમાં ખૂબ જ સરાહનીય એપ્રોચ હતો. એ તો અત્યારે રિટાયર થઈ ગયો, પણ બાકીનો હવે તમે લેવલની વાત કરો તો બાકીના બધા પ્લેયર અત્યારે સરખા જ છે. એમ કે આપણે કોમ્પિટિશન આપે છે, બધું સરસ રીતે ચાલી રહ્યું છે. પણ હવે આપણે એમએસ ધોની ને સુરેશ રૈના એકદમ સમજી લો કે નજીક એમ, આપણે જેને આમ એનો એપ્રોચ ગમ્યો આપણો ક્રિકેટ પ્રત્યેનો, એ લોકોનો જે ફિલ્ડમાં એપ્રોચ ગમ્યો આપણે, એનો બેટિંગમાં એપ્રોચ ગમ્યો, તો એ સૌથી આમ વધારે જોવાની જેને મજા આવી હોય ને, તો આ બે પ્લેયર છે. જ્યારે મુલાકાત માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે મને કીધું કે વિરાણીમાં એક સરસ મજાનું ગ્રાઉન્ડ ટર્ફ વિકેટ સહિતનું તમે તૈયાર કરાવી રહ્યા છો એમએલએની મદદથી, તો એ ક્યાં તમે વિરાણીમાં ક્યાં કરો છો, કેવી મહેનત કરો છો એની વિશે, ગ્રાઉન્ડ વિશે પણ થોડીક વાત કરો. હા, તો ગ્રાઉન્ડમાં સમજી લો કે યોગાનુયોગ આજે જ ખાતા મુહૂર્ત છે. જે રાજ્યના જે મંત્રી છે વાસણભાઈ આહિર અને કચ્છના સાંસદ છે યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા બી આજે ઉદઘાટન કરવા આવી રહ્યા છે. તો ગ્રાઉન્ડનું કામ તો ચાલુ જ હતું પહેલાથી, કારણ કે જમીન જ એવી હતી કે કાંઈ થાય એવું જ નહોતું. એમ તો આ બાપુના મદદથી, જે બાપુ છે અમારા પીએમ જાડેજા સર, એ સમજી લો ને કે આપણે ધારાસભ્ય છે અત્યારે, એ અમારા ગામના છે. અમારા ગામના આખા પશ્ચિમ કચ્છના વિસ્તારમાં આટલો મોટો વિસ્તાર છે, સૌથી મોટી સીટ છે ઇલેક્શનની, ચૂંટણીની, એમાં ધારાસભ્ય અમારા ગામના હોય એટલે એ ગૌરવની વાત છે અમારા માટે. ને એને ક્રિકેટ પ્રત્યે કાંઈ છે જ નહીં બાબ, પીએમ જાડેજા સરને ક્રિકેટ સમજી લો કે એને પ્રેમ નથી, પણ એને એટલું જાણે છે કે ક્રિકેટ પ્રેમી માણસો આપણા વિસ્તારમાં બહુ છે. જે વસ્તુ રતનાલમાં છે, ગાંધીધામમાં છે, ભુજમાં છે, એની વસ્તુ મારા વિસ્તારમાં કેમ નથી? તો સમજી લો કે ક્રિકેટ પ્રત્યેનો લગાવ ન હોવા છતાં માણસોની લાગણીને ધ્યાનમાં રાખીને જો આ મોટું પગલું ભરતા હોય, આ બહુ ખર્ચો થાય ગ્રાઉન્ડમાં. અત્યારે તમે નહીં જો હિટાથી ચાલે છે, ચાર ચાર પાંચ પાંચ હિટાથી ચાલે છે, જેસીબી ચાલે છે, એટલે ખર્ચો તો સમજી લો કે ગ્રાઉન્ડ ઇન્ટરનેશનલ લેવલનું બનાવવું બહુ મોટો ખર્ચો, છતાં એ કામ કરી રહ્યા છે છોકરાઓ માટે, બધા ક્રિકેટરો માટે. દિનેશભાઈ, ખર્ચો કરવા વાળા છે જ અને શોધવા બહુ અઘરા પડે, પણ ક્રિકેટનું જે ગ્રાઉન્ડ છે ને
એ તો ક્રિકેટરોથી અને મેન્ટેનન્સથી, એટલે ગાર્ડનર જે હોય, માળી માળી ન કહીએ પણ આપણે ગ્રાઉન્ડ્સમેન કહીએ, તો એનાથી બનશે. કારણ કે અહીંયા તો રોજ રમાવવું પડશે અને રોજ પાણી નાખવાનું હશે, મેન્ટેનન્સ જોશે. તો તમને લાગે છે કે તમારા બધા જ વિસ્તારના ક્રિકેટરો રોજ ત્યાં આવશે ડેડિકેટેડલી, અને તમે બધા મહેનત કરીને એમાંથી એમ કહીને દિનેશ નાકરાણી બીજા આપણે એમાંથી કાઢી શકશું કે કેમ? પાકું એમાંથી કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયા અમારા વિસ્તારમાંથી બીજો દિનેશ નાકરાણી ના આવે. કારણ કે હું અત્યારે પર્સનલી ધ્યાન આપી રહ્યો છું કે છોકરાઓ ને, જે મને 30 વર્ષમાં જે અત્યારે મારે ક્રિકેટ, મારે અત્યારે 29 પૂરા થયા, 30મો રનિંગ છે, કે જે મેં એક્સપિરિયન્સ આટલા વર્ષો પછી લીધો છે ને, એ એક્સપિરિયન્સ હું અત્યારે અંડર 16 કે અંડર 19 ના છોકરાઓને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો એ મને ખાતરી છે કે મારા કરતા વહેલે તકે એ લોકો ચમકશે એમ ક્રિકેટની દુનિયામાં 100%. કારણ કે અત્યારે મારા પાસે, હું કઈ ફીસ નથી લો ક્રિકેટની, મારા પાસે શીખવા માટે આવે છે અત્યારે 25-1 જણા છે, એવું જે લોકોને ટ્રેન કરી રહ્યો છું, એ આવનારા સમયમાં એ સમજી લો કે એ એકદમ સારું પરફોર્મન્સ કરશે, મને પૂરી ખાતરી છે. દિનેશભાઈ, આપ આકાશવાણી માટે સમય ફાળવ્યો અને આપણને એ નખત્રાણા વિસ્તારની ક્રિકેટ પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપે આપી આકાશવાણીને, અને એ જે વિસ્તારના ઉગતા ક્રિકેટરો છે 14-15 વર્ષના છે, એ ફરીથી એમાંથી એક MS ધોની, એક વિરાટ કોહલી જે બોડી બિલ્ડરની જેમ જીમ પણ કરે, ફિટનેસ રવિન્દ્ર જાડેજા જેવી કરે, અને ફરીથી તમારા જેવા એબલ લોકો એમને ગાઈડ કરીને ટેકનિકલી પણ એને કોમ્પિટિટિવ ક્રિકેટમાં આગળ મોકલે. કારણ કે હવે IPL પણ છે અને હવે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ IPL જેવી ટુર્નામેન્ટોના સેકન્ડ લેવલ આવે એવી શક્યતા છે, જ્યારે ત્યારે આ બધા જ ખેલાડીઓને MS ધોની જેમ નાનકડા વિસ્તારમાંથી બહાર આવ્યા રાંચી જેવા, એમ આપણા નખત્રાણામાંથી ફરીથી આપણને એક ઇન્ટરનેશનલ ક્રિકેટર મળે એવી શુભેચ્છા આપું છું. આપનું ગ્રાઉન્ડ છે એ લાંબો સમય સુધી સેવારત્રીએ વપરાય અને લોકો એનો લાભ ઉઠાવે એવી શુભેચ્છા આકાશવાણી પરિવાર વતીથી આપું છું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શ્રોતા મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના જાણીતા ક્રિકેટર, જેમણે પોતાના સમયમાં ખૂબ સરસ રીતે ડિસ્ટ્રિક્ટમાં ક્રિકેટ રમ્યો છે અને અત્યારે અંડર 19 ડિસ્ટ્રિક્ટના કોચ છે. પોતે KPL જેવી ટુર્નામેન્ટ અહીંયા રમાડે છે, નિયમિત કોચિંગ કરાવડાવે છે અને ક્રિકેટમાં ખૂબ ઇન્ટરેસ્ટેડ છે. કુલદીપસિંહને કોમેન્ટ્રીમાં સાંભળવા એ પણ એક લાવો છે, એની પાસે શાર્પ કોમેન્ટ્સ હોય છે અને એ સતત ક્રિકેટમાં ઇન્વોલ્વ રહે છે, નાઇટ ક્રિકેટમાં પણ. તો કુલદીપસિંહ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે, અને સૌથી પહેલાં તો આ બધા જ જે તમે કામ કરી રહ્યા છો, જે અંડર 19 કોચિંગ કરી રહ્યા છો, એમાં તમારે શું શું તકલીફો સહન કરવી પડે છે, એટલે કે તમે કેટલી મહેનત કરો છો એની વાત કરો ને. પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર, અને કચ્છ જિલ્લાની, કચ્છ ક્રિકેટ એસોસિએશન વતી અંડર 19 ટીમ છે, એ ટીમ અત્યારે જયેશભાઈ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે, સૌથી સારું ટેલેન્ટ આપણા કચ્છમાં છે, પણ પૂલમાં એક ટર્ફ વિકેટ નથી, એ મોટામાં મોટું દુઃખ છે. અને છોકરાઓ આજે, આપણા છોકરાઓ રાજકોટ ગોંડલ ત્યાં જઈને પ્રેક્ટિસ કરે છે અને ડિસ્ટ્રિક્ટ અહીંયાથી રમે છે, અને આ વર્ષે આપણે સેમિફાઇનલ સુધી પહોંચેલા. અને કચ્છ ક્રિકેટ એસોસિએશન પણ ઘણું બધું સક્રિય થઈ ગયું છે. ટર્ફ વિકેટનો પ્રશ્ન છે કચ્છમાં, એટલે બહુ ઓછી છે, છેક મને લાગે છે કે આ ઇફકો વાળી છે, એ છે DPS ગ્રાઉન્ડ, નેશનલ ગ્રાઉન્ડ અને મસ્કા ગ્રાઉન્ડ, ત્યાં તો છે. એક વાતનો દુઃખ છે કે જિલ્લાનું મુખ્ય મથક ભુજ શહેરમાં ટર્ફ વિકેટ નથી, અને મસ્કા, રત્નાલ, DPS, ગાંધીધામની અંદર અત્યારે 4 ગ્રાઉન્ડ એવા છે કે જ્યાં ટર્ફ વિકેટ છે. અને કુલદીપભાઈ, એવું છે કે છોકરાઓમાં જાગૃતિ બહુ છે, 10-12-11-13 વર્ષના છોકરાઓ પહોંચી આવે છે ગ્રાઉન્ડમાં અને બધું કીટ ને એવું બધું લઈને પહોંચી આવે છે 100%. અને પેલા જે રવિન્દ્ર જાડેજા ને વિરાટ કોહલીને ફિલ્ડિંગ કરતા જોઈને IPL માં ને ક્રિકેટમાં એ ફિલ્ડિંગમાં અને ફિટનેસમાં પણ ધ્યાન દેતા થઈ ગયા છે. આપણા છોકરાઓ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, આપણા છોકરાઓમાં જે ટેલેન્ટ છે ને સર, એ અત્યારે કોઈમાં ટેલેન્ટ નથી. જયારે અમે રમતા હતા ને ત્યારે સૌરાષ્ટ્રની ટીમો આપણને કોઈ ગણકારતા જ નતા. આજે ડ્રો પડ્યા પછી, સૌરાષ્ટ્રના ડ્રો પડ્યા પછી ટીમોમાં ટેન્શન આવી જાય છે કે આપણે કચ્છ સામે રમવાનું. નાના છોકરાઓ જે ટ્રેન થાય છે, મુકેશભાઈ ગોર ડાલન કોલેજની અંદર એક ચલાવે છે, એના કારણે અત્યારે 60-65 છોકરાઓ છે જે એકદમ પરફેક્ટ રીતે કોચિંગ આપે છે. અને એ બધું, એ વિશે, એ કચ્છનું ભવિષ્ય છે, આવતા વર્ષોમાં પણ કચ્છનો ધબધબો ચાલુ જ રહેશે. અને આ બધા જે છોકરાઓ છે એમાં આ દોડવાનું ને જીમ કરવાનું ને ફિટનેસનો ને એવો એક ટ્રેન્ડ વધ્યો છે કે ના, હજી એટલી જાગૃતિ નથી આવી?
નહીં, આપણા અંડર 16 ના 16 છોકરાઓ જીમમાં પણ રેગ્યુલર, રનિંગ પણ રેગ્યુલર, એ મારા કને ગ્રાઉન્ડમાં આવ્યા હોય કે ના આવ્યા હોય, વરસાદ પડ્યો હોય, ઠંડી ચાલુ થઈ ગઈ હોય, છતાંય પોતાની રીતે ફિઝિકલ પર ડે જે કરવાનું છે એ કરી લે છે. ટ્રેટ અત્યારે બહુ જ વધ્યો છે. અને ખોરાકમાં પણ ધ્યાન રાખે એવું ખરું કે જે પ્રોટીન વાળો ખોરાક લે ને એવું બધું એ ધ્યાન રાખતા થયા છે કે ના હજી એ જાગૃતિ લેવાની જરૂર છે? નહીં, એ જાગૃતિ આ છોકરાઓમાં આવી ગઈ છે. અને લગભગ ક્રિકેટરો ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર જમવું, શું જમવું, એ બધાનું ધ્યાન અત્યારે આ ક્રિકેટર રાખી રહ્યા છે. કુલદીપભાઈ, એક વખત એવો હતો કે તમે કે હું કે જેટલા લોકો રમ્યા અગાઉ અને આપણા મહેશભાઈ ને બધા રમ્યા, એ બધા ઓમ શોખથી રમ્યા એમ, કે રમવા ખાતર રમ્યા એમ, પ્લે ફોર પરફોર્મન્સ કે એવું. પણ હવે ધીરે ધીરે એવું થતું જાય છે કે એક કેરિયર તરીકે, ધારો કે પૃથ્વી શો હોય તો 18-19 વર્ષે એ કરોડપતિ થઈ ગયો, એવી રીતે કેરિયર તરીકે લોકો લેતા થઈ ગયા છે ને ધ્યાનમાં આવવાની કોશિશ કરે છે, પોતાના વિડીયો મૂકે છે અને યુટ્યુબમાં નાખે છે ને બધું. તો એ આપણે કચ્છના ક્રિકેટરોમાં કોણ આશાસ્પદ છે કે તમે જેને જુઓ છો એમાંથી સારા ક્રિકેટરમાં કોના તમને તમને ગમતા હોય એવા બે ત્રણ છોકરાઓની વાત કરો ને? મારા ધ્યાનમાં છે આદિત્ય રાજસિંહ જાડેજા, જે બહુ નાના એવા ખાકર ગામનો છે, બહુ ટેલેન્ટેડ છે છોકરો, અને એ 110% રણજી ટ્રોફી રમશે એનામાં એટલું ટેલેન્ટ છે. આદિત્ય રાજસિંહ રાઠોડ નખત્રાણા શહેરનો છે, એ છોકરો પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને લકી રાજસિંહ વાઘેલા જે ભુજ શહેરમાં છે અને 19 ના કેપ્ટન હતા, એ પણ સારામાં સારા ઓલરાઉન્ડર છે. આ ત્રણેય જણા કને આશા છે કે રણજી ટ્રોફીની અંદર પોતાની જગ્યા નક્કી કરી શકશે. ગાંધીધામમાંથી મને લાગે એકાદો છોકરો ત્યાં આઈપીએલ રમવા ગયો હતો, સિલેક્ટ થયો હતો. અને પોતે એકદમ સંપન્ન વ્યક્તિ છે, બહુ સારા ક્રિકેટર, બંને ભાઈઓ બહુ સારા ક્રિકેટર છે, નકુલભાઈ આયાજી અને અગ્નિવેશભાઈ આયાજી, અને એના પ્રેસિડેન્ટ એમના પિતાશ્રી એ ગાંધીધામ ક્રિકેટ એસોસિએશન ના પ્રેસિડેન્ટ છે. અને ત્યાંના દરેક દરેક ખેલાડીઓને જે પણ વસ્તુ જોતી હોય એને પૂરી પાડે છે. અને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રાજકોટ સિટી પછી સારું ક્રિકેટ એસોસિએશન હોય સગવડવાળું તો એ ગાંધીધામ ક્રિકેટ એસોસિએશન છે. પરફેક્ટ. અને ગાંધીધામમાંથી આપણને ખૂબ સારા ખેલાડીઓ મળે એની આશાય છે. અગ્નિવેશભાઈ તો ગાંધીધામ સાબિત કરી દીધું. ગાંધીધામના લાલભાઈ નવાણી, કચ્છાવાસ સર, એ આપણા ટેલેન્ટને પણ ઉમા બોલાવે છે રમવા, અને એ આપણે સાથે મેચો રમે છે અને આપણા ખેલાડીઓ પણ આગળ જાય એવી એ લોકોને આશા છે. કુલદીપભાઈ, આપ 19 વર્ષના છોકરાઓની એની વાત થઈ, ફન ખાતર રમતા જે ટેનિસ બોલથી ક્રિકેટ રમે છે, કેપીએલની વાત હોય છે, આ બધામાં પણ લોકો સતત રસ લે છે. કદાચ એ આપણે કહીએ કે ક્રિકેટ નથી, પણ ક્રિકેટને રસ લોકોનો જાળવી રાખે છે. રબરના દડેથી ક્રિકેટ રમતા હોય તો એમાંથી પછી ધીરે ધીરે લાલ દડા તરફ વાળી શકીએ અને રિયલ સિઝન બોલમાં રમતા થઈ જાય એવી આશા રાખીએ. બાકી એક તો તમે કીધું સિસ્ટમ નથી, તો આજે કેપીએલમાં ને હમણાં તો આપણે આનું કારણે કોરોનાને કારણે નાઇટ ટુર્નામેન્ટનો ટ્રેન્ડ ઓછો છે, પણ હવે ધીરે ધીરે જેમ ભય ઓછો થતો જાય છે એમ આ ટુર્નામેન્ટ હોય તમારી હાજરીથી ને તમારા આયોજનમાં ક્યાંક ને ક્યાંક ચાલુ જશે. હું 2 વર્ષથી કોરોનાનો છે, છતાંય અમે ટર્ફ વિકેટ ઉપર 50-50 ઓવરની કેપીએલ ટુર્નામેન્ટ રમાડી. સમગ્ર કચ્છમાંથી 650 છોકરાઓ પાર્ટિસિપેટ કરવા આવે છે. વાહ વાહ. પણ ટીમના માલિકોને જે સારા છોકરાઓ લાગે છે એને ગ્રેડ પ્રમાણે પોતાની ટીમમાં એ લોકો ખરીદે છે. અને સમગ્ર ટુર્નામેન્ટ 7 વર્ષથી રમાય છે, જે બધા રેગ્યુલર નિયમો પ્રમાણે જ રમાય છે, બીસીસીઆઈ ના નિયમો પ્રમાણે જ. સર, કારણ કે એ પણ આપણા છોકરાઓને ખબર હોવી જોઈએ ને એમ. જી, આપણે તો થર્ડ એમ્પાયર ને એવી બધી સુવિધાઓ પણ રાખી છે. અરે અરે, વાહ વાહ. એટલે પેલું કેમેરા રાખીએ છીએ અને બહુ સરસ આયોજન છે. અને આને આ દિશામાં આપણે આગળ વધતા રહીએ અને ભવિષ્યમાં આપણે ભુજમાં એવી આશા રાખીએ કે સરસ મજાનું ગ્રાઉન્ડ મળે. બીજા ક્રિકેટરો સાથે વાત કરતા હોય ત્યારે એવું છે કે આઈપીએલના મિની વર્ઝનો, સ્ટેટ વર્ઝનો થશે, ડિસ્ટ્રિક્ટના એકબીજા સાથેની ટુર્નામેન્ટના વર્ઝનો થશે, ત્યારે આપણને સારી મેચિસ ભુજમાં ટર્ફ વિકેટ હોય અને જોવા મળે, અને સારી ફેસિલિટીમાં, ગાંધીધામ જેવી જ ફેસિલિટીમાં ભુજમાં છોકરાઓને તક મળે એવી એ શુભેચ્છા. અને આપના પ્રયત્નો આ દિશામાં જે કાંઈ છે એ ફળે એવી આકાશવાણી વતીથી શુભેચ્છા. આ રીતે જ ક્રિકેટની પ્રગતિ વિશેની વાતો, ભુજના ક્રિકેટની વાત, કચ્છના ક્રિકેટની વાત અમારી સાથે કરતા રહેશો. આપ આકાશવાણી સાથે વાત કરીએ માટે આકાશવાણી વતીથી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર આભાર જય આભાર.
સંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાણીતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર દિનેશ નાકરાણી અને કચ્છના અંડર 19 ક્રિકેટ કોચ શ્રી કુલદીપસિંહ જાડેજા સાથે જયેશ રાવલે કરેલી વાતચીત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.